5 પછી કોણ થશે 2 3 થશે 2 4 થશે 2 5 થશે અને 2 6 સેમ જેમ ત્રીજી આઈ પણ આવશે 3 1 થશે 3 2 થશે 3 3 થશે 3 4 થશે 3 5 થશે અને 3 6 સેમ જેમ 4 સાથે બાકી 4 1 હવે તમને બધાને આવું છે બરાબર 4 3 4 4 4 5 4 6 અહીં આપ જોઈએ 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 હજી એક બાકી કોણ 6 એટલે 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 તો આ ટોટલ ઘણો છે વિદ્યાર્થી તો 1 2 3 4 5 6 નામ કેટલા છે 1 2 3 4 5 6 તો 6 ગુણ્યા 6 તમારું કુલ પરિણામ વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ જશે 36 તો આ પરિણામ લખતા હવે આપણને આવડી જાય કે પરિણામ પરથી ક્વેશ્ચન જેમ આપણે શિક્ષામાં જોયું હતું તો સેમ એવી જ રીતે આપણે શેમાં જોવાનું છે પાસામાં જોવાનું છે ક્યાં આવી ગયો ના આવી ગયો તો સેમ ખાસ યાદ રાખજો કેવા કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને ખાસ એક પાસો જે છે ત્યારે એક વખત ઉછાળીએ ત્યારે એક આવે બે આવે ત્રણ આવે ચાર ચાર કરતા મોટા પાંચ કરતા નાના છ કરતા નાના તો આના જેટલા પણ ક્વેશ્ચન છે એ તમને આવી શકે છે પરંતુ આના અમુક ક્વેશ્ચન એવા છે કે જે આપણે શીખવાના છે ખ્યાલ આવી ગયો કેમ કે જ્યારે બે વખત ઉછાળીએ છીએ ત્યારે પરિણામ માટે આખે આખા 36 મળે છે અને એમાંથી ક્યાં ક્યાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે એ વસ્તુ આપણે જોઈએ તો એક વખત ઉછાળીએ તો એના ઘણા બધા ક્વેશ્ચન છે પણ એ જ્યારે આપણે સ્વાધ્યાયમાં અથવા ટેક્સ્ટબુકમાં આપેલા છે ત્યારે આપણે સોલ્વ કરીશું પરંતુ મેઇન આપણે ફોકસ ક્યાં રાખશું કે જ્યારે પાસાને બે વખત ઉછાળવામાં આવે છે ત્યારે કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે ઓકે ચલો ફટાફટ આ લખી નાખો અને પછી આપણે ક્વેશ્ચન તરફ જઈએ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન તરફ જઈએ તો ક્વેશ્ચન કયા પ્રકારના પૂછાઈ શકે છે તો મેં ઓલરેડી પાંચ ટાઈપના ક્વેશ્ચન લખેલા છે આ ક્વેશ્ચન જે છે તમને આવી શકે છે બરાબર પણ હા એક વખત પાસાને જ્યારે ઉછાળીએ ત્યારે એક આવે બે આવે ત્રણ કરતા વધુ આવે યુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા એ બધા ક્વેશ્ચન જે છે તમને ખ્યાલ છે બરાબર પણ મેઇન ખાસ જે શીખવાનું છે કે જ્યારે પાસાને બે વખત ઉછાળવામાં આવે છે ત્યારે કેવા પ્રકારના ક્વેશ્ચન આવે છે ચલો વાત કરીએ ક્વેશ્ચનની એક પાસાને અથવા બે પાસાને એક વખત અથવા એક પાસાને બે વખત ઉછાળવામાં આવે છે ત્યારે મળતા કુલ પરિણામ લખો તમને એમ કીધું છે કે પહેલા પ્રથમ કુલ પરિણામ લખો તો કુલ પરિણામ એટલે આપણે પાસાને બે વખત ઉછાળતા મળતા કુલ પરિણામ એટલે કે 6 ની 2 ઘાત ટોટલ કેટલા થઈ ગયા 36 થઈ ગયા તો ક્યાં 36 તો કે આ આખે આખા 36 અભ્યાસ આપણે લખ્યા હતા 1 નો 6 સાથે પછી 2 નો 1 2 3 4 5 6 7 છે 3 4 5 અને 6 સાથે હવે આપણે ક્વેશ્ચન કરવું જોઈએ ક્વેશ્ચન શું કીધું છે પાસા પરના અંકોનો સરવાળો 2 હોય શું કીધું છે પાસા પરના અંકોનો સરવાળો અત્યારે મારી પાસે પાસો જ્યારે ઉછળે છે એક ને બે વખત ઉછળો તો અંક કેટલા આવવાના છે 2 આવવાના છે 2 ને એક સાથે ઉછળો ત્યારે આની ઉપર ને આની ઉપર એમ આવશે અથવા એક વખત તો ફરી વખત એક અંક આવ્યો બીજી વખત તો પાછો કોઈ બીજો અંક આવ્યો તો એ અને આ બંને અંકનો સરવાળો આપણને કેટલો કહો કીધો છે 2 તો અહીં લો પહેલી વખત ઉછળતા ત્યારે 1 1 1 2 1 3 1 4 2 1 2 2 2 3 2 4 આવા કઈક તમને પરિણામ મળે છે પણ ક્વેશ્ચન શું કીધું છે કે અંકોનો સરવાળો 2 હોય તો અંકોનો સરવાળો 2 હોય એવા પરિણામ કેટલા અહીં જો 1 1 તો આના અંકોનો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો થઈ જશે 2 આના 1 વત્તા 2 તો 3 થઈ ગયું 2 વત્તા 1 તો કોણ સારો 3 થઈ ગયું યાની કે સૌથી પહેલા ક્વેશ્ચન સ્ટાર્ટ કરતા પહેલા આપણે જોઈએ મિનિમમ સૌથી નાના નાના સરવાળો કેટલો આવશે 2 અને સૌથી મોટો મોટો સરવાળો કેટલો આવશે 5 ક્લિયર તો તમને સરવાળો 2 હોય એવા પરિણામ કેટલા મળ્યા માત્ર ને માત્ર 1 કોણ 1 1 તો જે ક્વેશ્ચન આપેલો છે પહેલા ક્વેશ્ચન ને આપણે ઘટના સ્વરૂપમાં ધારી ઘટના એ થોડા નાના અક્ષર લખું છું હવે તમને ખાલી આવડી જશે બરાબર ઘટના એ કે અંકોનો સરવાળો કેટલો હોય છે અંકોનો સરવાળો 2 ક્લિયર તો ઘટના એના પરિણામ કેટલા થઈ જશે ઘટના એના પરિણામ
आप लिखी सके के प्रोबेबिलिटी ऑफ ए घटना ए ना परिणाम छेद मां શું આવશે કુલ પરિણામ આપણે વાત કરી છે ક્વેશ્ચન ની શરૂઆત પહેલા પહેલા ક્વેશ્ચન માં તો કે દરેક ક્વેશ્ચન માં સૂત્ર લખો કોઈ વાંધો નહીં પણ પહેલા ક્વેશ્ચન માં સૂત્ર લખવાનું લખવાનું ને લખવાનું જ ચલો હવે વિડિયો ઓફ એ ઘટના એના પરિણામ માત્ર ને માત્ર એ કુલ પરિણામ તો મારી પાસે કેટલા છે તો કે 36 પાણી સંભાવના કેટલી થઈ છે 1 ના છેદ માં 36 ચલો બીજા સૂત્ર એકદમ ઈઝી ચલો ફટાફટ નેક્સ્ટ ક્વેશ્ચન પાસા પરના આંકનો સરવાળો કેટલો કીધો છે 10 કીધો છે જોજો 10 નો ગુણો થશે તો કે આમાં 10 2000 6 6 ને 4 10 5 ને 5 10 અને 4 ને 6 10 આથી આગળ તો 9 હશે આથી પાછળ તો કેવો છે 11 છે માત્ર ને માત્ર કેટલા પરિણામ મળે છે 3 પરિણામ તો આપણે અહીંયા થી આપીએ ક્વેશ્ચન નંબર 2 નો આન્સર આપીએ એટલે ધારી લઈએ ઘટના બી શું થશે તો કે અંકોનો સરવાળો 10 હોય એ ચલો ઘટના બી ના પરિણામ લખી નાખીએ આપણે ઘટના બી ના પરિણામ ચલો એમાં ઘટના બી ના પરિણામ માં કોણ કોણ આવશે એક તો ત્રીજું પરિણામ કોણ આવી ગયું 4 6 બીજું પરિણામ કોણ આવી ગયું 5 5 અને બીજું કોણ આવી ત્રીજું 6 4 તો ટોટલ કેટલા આવી ગયા જો આ પરિણામ લખશો તો એકદમ સારું છે નહીં લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી પણ લખશો તો તમને ક્યાંય મિસ્ટેક થવાના ચાન્સીસ છે નહીં ચલો પ્રોબેબિલિટી ઓફ બી ઘટના બી ના પરિણામ 3 કુલ પરિણામ કેટલા થઈ ગયા 36 છે એનું ઉદ્દેશ એ તો કે હા જે ઉડાડતા આવડતું હોય તો ઉડાડી નાખવાના ના ઉડાડતા આવડે તો ખાલી એક્સપાન્ડ પર ઉડાડવાનું જો આમ તો કે આમ કેટલા થાય 9 4 36 તો જો અહીં ઉડી ગયા ઉડી ગયા કે ના ઉડી ગયા એટલે 12 તેરી 36 સતાતા અથવા તમે આ રીતના ઉડાડ શકો પણ તમને ડાયરેક્ટ આન્સર તો કેટલો મળશે 12 મળશે ડાયરેક્ટ તમે અહીં લખી શકો છો 1 ના છેદમાં 12 તો આન્સર કેટલો આવી ગયો 1 ના છેદમાં 12 ચલો હવે આગળ જે લખી આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ આગળનો ક્વેશ્ચન શું છે પાસા પરના આંકનો સરવાળો ઓછામાં ઓછો 9 હવે ઓછામાં ઓછો 9 હવે હું આને વર્ગ કરી નાખું છું જેથી કરીને તમે જે છે એ કે કન્ફ્યુઝન થાય બરાબર હવે તમને એમ કીધું છે કે ઓછામાં ઓછો 9 ચલો ઓછામાં ઓછા 9 નો મીનિંગ શું થાય 9 અથવા 9 કરતા વધારે તો પહેલા તો 9 કોણ છે તો કે 6 તેરી 9 5 ને 4 9 4 ને 5 9 3 ને 6 હવે આની કરતા વધારે આ બધા તો કેવા થઈ ગયા વધુ થઈ ગયા થઈ ગયા તો ટોટલ પરિણામ કેટલા બની ગયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો ઘટના કોઈ પણ ઘટના આપણે ધારી લઈએ ધારો કે આ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 3 એને હું ધારું છું ઘટના સી સરવાળો કેટલો આવ્યો છે સરવાળો ઓછામાં ઓછો 10 હોય સોરી ઓછામાં ઓછો કેટલો આવ્યો છે 9 તો હવે જો મારી પાસે જગ્યા ઓછી છે એટલે હું આ રીતના પરિણામ નહીં લખું હું ડાયરેક્ટ લખી નાખું છું ઘટના સી ના પરિણામ બરાબર કેટલા થઈ ગયા મારી પાસે 1 2 3 4 5 6 7 8 9 ને 10 તો અહીં લખી નાખવાનું કે પ્રોબેબિલિટી ઓફ સી ઘટના સી ની સરવાળો તો ઓછો ઓછો ન હોય ની તો 10 ના છેદ માં કેટલા આવી ગયા 36 તમને લાગે છે ઉડાડવા છે તો ઉડાડી દેવાના અને ના ફાવે તો અંદર કોઈ જાતના સાળા કરવાના નહીં બરાબર ઉડાડવા હોય તો 5 ને 2 10 અને 18 ગુણે કેટલા થાય 36 2 ને 2 જાય તો 5 ના છેદમાં શું આવશે 18 ફાઇનલી આનો આન્સર આપણે લખવા દઈએ પ્રોબેબિલિટી ઓફ સી કેટલો આવશે 5 ના છેદમાં 18 અથવા તમારે લખવું હોય 10 ના છેદમાં 36 તો પણ કોઈ પ્રોબ્લેમ નથી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ ક્વેશ્ચન નંબર 4 પાસા પરના અંકોનો સરવાળો વધુમાં વધુ 3 હોય વધુમાં વધુ એટલે ક્યાં તરફ જવાનું છે 0 તરફ વધુમાં વધુ 3 તો પહેલા 3 કેટલાનું છે 2 1 2 અને 1 1 એ નાનો કેટલું ના થઈ ગયું જો આ 3 અને આનો 2 0 તો છે જ નહીં એના પરિણામને કેટલા મળી જાય મારે તમને માત્ર 3 તો હવે અહીં આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4 નો આન્સર ઘટના ડી ધારી લઈએ કે સરવાળો કેટલો કેટલો છે વધુમાં વધુ 3
चलो क्या क्या परिणाम होशे तो कि एक 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 बी अने बी एक तो जो हम एक ही चीज़ के इतने सूखा हो तो एक ही मतलब कुछ हो चलो तो बचना भी ना है परिणाम मिला दिया ट्रॉन तो मार्के पी ऑफ बी जी को सूखे ला दिया ट्रॉन ना चुन्ना 36 के मींस के एक ना चुन्ना 18 आप के लिए विद्यार्थी मित्र तुम्हारा फाइनली आंसर क्लियर चलो अब एक खास आई क्वेश्चन में हमारे इधर रफ करना को फटाफट वीडियो पोज करें और हमारा लगवा चलो डन अब हम बाकी आगे क्वेश्चन है जो आप क्वेश्चन में होते हैं यहां रफ करना लगता है जो अच्छा हां कोई नहीं वाटर नहीं लेवा हम चलो क्वेश्चन नंबर फिफ्थ में हमारे आंसर आ गए क्वेश्चन नंबर फिफ्थ में आपने ध्यान लिए घटना ई तो किसी भी पूछे ऊंचा में ऊंची एक बार ऊपर ना पोस्टर पर बी मळे छे जी प्रश्न आपको लिखी नाखवा ओछा मा ओछी एक बार ऊपर ना पोस्टर पर बी मळे चलो ऊपर ना पोस्टर पर बी मळे ओके घटना ईना ना એને શું કીધું છે ઓછામાં ઓછી બે એટલે કે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર શું મળે બે મળે ઓછામાં ઓછી એક વાર એટલે શું થાય એક અથવા એક કરતા વધુ પરંતુ આમાં મને મેક્સિમમ કેટલા મળે છે એક અને બે જ તો હવે આપણે જોવાનું છે કે ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ ઉપર બે મળે બે એક વખત હશે તો ચાલશે અને બે બે વખત હશે તો પણ ચાલશે ચલો ફટાફટ આ પરિણામો ધ્યાન રાખો ચાલો હવે ખાસ તો કે બે છે આવતો એને આપણે લેવાનું તો કે બે અહીંયા આવે છે અહીંયા પણ આવે છે તો બે બે વખત આવે ઓછા ઓછી કીધું એટલે ચાલે ને અહીંયા પણ આવે છે અહીંયા પણ આવે છે અહીંયા પણ આવે છે અહીંયા પણ આવે છે હવે હા જોઈ અહીંયા લો અહીંયા લો અહીંયા લો અહીંયા અને અહીંયા બાકી ક્યાંય તમને બે મળતા નથી કેટલા પરિણામ મળે છે એક અને ગણવો છે ગણી લેજો एक बी तीन चार पांच छह सात आठ नौ दस अगेन बार बूटी भी बार ना लगता सुना क्योंकि आ आपने डबल ऊपर गणित दोष है याद रखो फर्क क्या होता है आपको गणित जो एक खुद को मान लियो एक बी तीन चार पांच अगर आप जाने के लिए चीज अगर गणना हो पांच छह सात आठ नौ दस ने अज्ञात तो घटना इना परिणाम बराबर कितना दिया अज्ञात यानी के प्रोबेबिलिटी ऑफ ई इक्वल्स टू अगेन आंसर ना मिला आ गया 36 સમી પરિણામ લખવા હોય તો તમે લખી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ પાસાની રમત સિક્કાની રમત પત્તાની રમત ઓલરેડી તમને આવડે છે એટલા માટે હું ખાલી એક એક ક્વેશ્ચન કરાવું છું જેમ આપણે આગળ વધશું પૂરક ઘટના અને લિંક વર્ડ્સ એમાં હું તમને મતલબ કે બેઝિક ક્વેશ્ચન કરાવીશ જેથી કરીને તમને તમારા ડાઉટ્સ જે છે સોલ્વ થાય ક્લિયર તો અહીંયા આપણે પૂરી લઈએ છીએ પાસાની રમત હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું पत्ता लेना ओके त्यार भी फर्स्ट क्लास क्वेश्चन में रिवीजन करो लखो